गुजरात के साबरकांठा के हिम्मतनगर के टाउन हॉल में साबरकांठा पुलिस द्वारा महिला सशक्तिकरण और महिला को जागृत करने के लिए बहुत बढ़िया सेमिनार का आयोजन किया गया और उपस्थित सभी लोग रहे। इस कार्यक्रम के सेमिनार में महिला पुलिस DYSP रीमा जी ज्वाला और ट्रैफिक पुलिस PA साई जोशी सर जी और BJP महिला मंत्री काजल जी सभी ने दीप प्रज्वलित करके कार्यक्रम को आगे बढ़ाया। और जो महिलाएं जातीय सतामणि ऑक्सो और साइबर के फ्रॉड के भूख बनते हैं और गुड टच बैड टच सहित के शारीरिक के मानसिक और महिलाओं को कैसे जागृत रहने की जानकारी दी गई। रीमा जी DYSP ने बहुत बढ़िया तरीके से समझाया। कॉलेज की लड़कियां और स्कूल की लड़कियां करीबन 700 महिलाएं उपस्थित थी और आपके पास कुछ भी घटनाएं घटती हैं रास्ते में तो 181 हेल्पलाइन पर फ़ोन कीजिए और आपके पास साइबर फ्रॉड के लिए कॉल आता है तो 1930 पे फ़ोन करिए। बाबा जाला ने सभी विद्यार्थियों को संबोधित किया और आपका बचाव कैसे करेंगी इसकी जानकारी भी दी। गुजरात से सुरेखा सतवारा की रिपोर्ट। आज रोज माननीय DIG सर तेमज SP साबरकांठा श्री तरफ थी मळेल सूचना ने अनुरूप મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું, જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે 750 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં સાયબર ક્રાઇમ છે, પોક્સો છે, પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની શી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અમારા પોલીસ ઓફિસર્સ PSI શ્રીઓ તરફથી તેમજ મારા તરફથી। અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું, તેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે। અને યસ રિસન્ટલી આપણે નવા કાયદા છે BNS છે ભારતીય દંડ સંહિતા છે એવા તો ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં, તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો। તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, ટેરરિસ્ટ છે, મોબ લિંચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલાં IPCમાં ન હતી અને હાલ BNSમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનું ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સેમિનારમાં। અંતર્ગત પોલીસ કમ્પ્લેન ફાઇલ થશે, જો કમિટી એવો રિપોર્ટ કરશે કે ભાઈ હા જે તે મહિલા સાથે આ સેક્સ્યુઅલ હરેસમેન્ટ બન્યું છે તો વિધિન 3 મંથ જયારે રિપોર્ટ આવી જશે ત્યારે પોલીસ એની કમ્પ્લેન ફાઇલ કરશે। હવે મેં સ્ટાર્ટિંગમાં એક સેન્ટેન્સ કીધું હતું કે નોલેજ ઇઝ અ સુપર પાવર એન્ડ નોલેજ કેન બી અ બિગેસ્ટ ડિસ્ટ્રક્શન, તો આવું શું કામ 100% જે સેક્સ્યુઅલ હરેસમેન્ટ ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ આપણા દેશમાં બને છે એમાંથી 2% કેસીસ એવા હોય છે કે જે કાયદાનો દુરુપયોગ કરીને મહિલાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા હોય, તો આ શું કામ થાય? કેમ કે એનામાં નોલેજ છે। હવે આ વસ્તુ જે આ કાયદો મેં કીધો એનું તમારા લોકો પાસે નોલેજ છે તો ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે મારી સાથે કઈ કોઈ તમારા એમ્પ્લોય જો તમને કઈ વસ્તુ માટે ખીજાઈ જશે તમારા કામ માટે બોલી દેશે તો તમે એમના વિરુદ્ધ આ પ્રકારનું કૃત્ય કરી શકશો, તો આ વસ્તુ આપણે નથી કરવાની। આ કાયદાને યુઝ અને મિસયુઝ બંને વસ્તુ માટે હું અહીંયા તમને મેં હાજર રાખ્યા છે કે યુઝ આપણે એટલી હદે કરીશું કે કોઈ મહિલા જે ખરેખર ખરેખર ભોગ બનનાર છે આપણા ફેમિલી મેમ્બર હોય આપણી બેન ફ્રેન્ડ વોટ એવર ઇટ ઇઝ તો એમને આનો લાભ મળે અને મિસયુઝ નહીં કરીએ। કેમ કે જો 2% કેસીસ બી મિસયુઝના આવી રહ્યા છે અમારી પાસે ડોમેસ્ટિક વાયોલન્સ હોય આ પ્રકારના કાયદા હોય તો કદાચ એવું બને કે જે 98% સાચા કેસીસ બને છે એના આપણા લીધે ન્યાય ના મળે। એટલે ક્યારેય બી કોઈ બી કાયદો હોય, હું આ કાયદાની વાત નથી કરતી, મહિલાઓ દ્વારા આપણા માટે જો આટલું સરકાર વિચારી રહી છે
આપણામાં આટલા સારા કાયદાઓ બની રહ્યા છે, તો આનો મિસયુઝ તો આપણે જિંદગીમાં ક્યારેય નહીં કરીએ. આ પ્રોમિસ તમારે પોતાને બી આપવાનું છે અને મને બી આપવાનું. હવે આ વાત થઈ પોસ્ટ પોલિસી અને પોસ્ટ એક્ટ. હવે મારો આજનો બીજો ટોપિક છે નવા કાયદા. તો નવા કાયદા કે જે તમને ખબર હશે, તમારી સ્કૂલમાં ઘણી વાર પોલીસ તરફથી આવા સેશન્સ થયા હશે, તમને ઉપર છેલ્લી થોડી વાતોની ખબર હશે કે વોટ ઇઝ ન્યુ લોઝ, બીએનએસ શું છે, બીએનએસએસ શું છે, બધી તમને લગભગ ખબર હશે. તો હવે નવા કાયદાની જો આપણે વાત કરીએ તો અંગ્રેજો સમયના કાયદા હતા, કઈ સાલમાં બનેલા હતા કોઈને ખબર?